जिल्लामां फूड पॉइजनिंगनी असर विसनगरना सवाला नजीक लग्न प्रसंगमां 1225 लोकोने फूड पॉइजनिंग थयुं लग्न प्रसंगमां भोजन लेनारा लोकोने थयुं फूड पॉइजनिंग लग्न प्रसंगमां खास नॉनवेज खानार लोको माटे हतो आ भोजन समारंभ वजीर पठान ने त्या आ लग्न प्रसंग हतो जैक साथी 1225 लोकोने फूड पॉइजनिंग थता दौड़धाम थई गई छे फूड पॉइजनिंग थी घटनानी जिल्ला तंत्र पर दौड़तुं थई गयुं जिल्ला कलेक्टरे दर्दीओनी मुलाकात लीधी महेसाणा विसनगर ने वडनगरनी हॉस्पिटलमां दर्दीओने दाखल करवामां आव्या आटला लोकोने एक साथे फूड पॉइजनिंग थता चिंता थई महेसाणा कलेक्टरे कह्युं के हाल दर्दीओनी तबियत छे ते सुधारा पर छे तो आ साथे दर्दीओने संपर्क करवा माटे नंबर पर आपवामां आव्यो छे तेजस दवे संवाददाता फोनलाइन पर जोड़ा छे मारी साथे जी तेजस 1225 लोगों ने एक साथे लग्न प्रसंग में भोजन लेता फूड पॉइजनिंग की असर थई शुं स्थिति हाल बिल्कुल जी विसनगर ना सवाला नजीक नी आ जे समग्र घटना छे लग्न जे लग्न प्रसंग योजायो हतो जेनो जे छे ते भोजन समारंभ हतो ने एमां जे छे ते वजीर खान पठाण नामना जे व्यक्ति तेना त्यां लग्न प्रसंग हतो ने त्यां आगळ भोजन समारंभ खास कर राखवामां आव्यो हतो ने खास करीने जे नॉनवेज खानार लोको जे छे ते मोटी संख्यामां त्यां આવનાર હોય નોનવેજ માટે જ ખાસ જે છે ત્યાં ભોજન સમારંભમાં આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન જે છે તે લગ્ન પ્રસંગમાં તમામ લોકો જે જમનારને 1225 લોકો અંદાજિત જેટલા લોકોને હાલમાં તો ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી રહી છે અને તમામે તમામ લોકોને હાલમાં તો જે છે તે મહેસાણા વિસનગર અને જે છે તે વડનગરની જે હોસ્પિટલમાં હાલમાં તો સારવાર આપવામાં આવી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો રાત્રે જે સમગ્ર ઘટનાની જાણ થતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત ડીએસપી અને જિલ્લા કલેક્ટર પણ જે છે તે દોડી આવ્યા હતા અને જે સમગ્ર મામલે જે છે તપાસ હાલમાં કહી શકાય કે તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે અને હાલમાં મામલો જે છે તે શાંત છે ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જે છે તે બે નંબર જાહેર કરવામાં આવ્યો છે જેને પણ જે છે તે ફૂડ પોઈઝનની અસર જણાય છે તાત્કાલિક ધોરણે જે છે તે આ નંબર ઉપર ફોન કરીને સંપર્ક કર્યા હોવાનું જે છે તે જણાવવામાં જે છે જિલ્લા કલેક્ટર દ્વારા આવ્યું છે અને હાલમાં તો કહી શકાય કે પરિસ્થિતિ જે છે તે હાલમાં શાંત અને જે છે લોકોને હાલમાં તો સારવાર આપવામાં આવી રહી છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર તો લગ્ન પ્રસંગમાં ભોજન લેનારા લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ફૂડ પોઈઝનિંગની ઘટનાથી જિલ્લા તંત્ર દોડતું થયું મહેસાણામાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી એક સાથે 1225 લોકોને ફૂડ પોઈઝનિંગ થતા કલેક્ટર પણ તેમની મુલાકાત લીધી હતી નોનવેજ ભોજન લેનારને ફૂડ પોઈઝનિંગ તો દર્દીઓને સંપર્ક કરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે જેના માટે એક ટેલિફોનિક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે 0276222220 અને 222299 પર સંપર્ક કરવા માટે વિનંતી કરવામાં આવી છે આ નંબર જાહેર કરવામાં આવ્યો છે કે જેનાથી દર્દીઓને કંઈ પણ હાલાકી પડે તો તેઓ સીધા નંબર પર વાતચીત કરી શકે છે હાલ તો તમામને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે મહેસાણામાં ફૂડ પોઈઝનિંગની અસર